તો કચ્છના લખપતમાં ન્યુમોનિયાનો કહેર જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. મોતને લઈ નિષ્ણાંતની ટીમ મોકલી દીધી છે. તો મોતનું કારણ જાણવા માટે પણ ટીમ મોકલાઈ છે. આરોગ્ય મંત્રીનું નિવેદન. રાજ્ય સરકારને બે દિવસમાં રિપોર્ટ સુપરત કરવામાં આવશે. લખપત અબડાસામાં 12 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. અબડાસામાં છેલ્લા 4 દિવસમાં લગભગ 12 જેટલા મૃત્યુ નોંધાયા અને મૃત્યુના કારણો જાણવા માટે વિભાગ દ્વારા રાજકોટ પીડીયુ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે, જેમાં મેડિસિન, પીએસએમ, માઇક્રોબાયોલોજી, બાળરોગ નિષ્ણાત વગેરેના એક્સપર્ટોની ટીમ જઈ અને ત્યાંથી સમગ્ર સર્વેલન્સ કરી અને ત્યાંની માહિતી લઈ અને આ બાબતે આ મૃત્યુ થવાના કારણો જાણી અને એ રિપોર્ટ એ રાજ્ય સરકારને 2 દિવસમાં એ લોકો કરવાના છે.